રેઝોલ્યુશન તો એક જ વેપારીઓનો થઈ જાય, વર્કિંગ કમિટીનો મેં એક જ ઠરાવ પાસ થયો છે. એમાં ખાસ કરીને હાલમાં દેશની જે પરિસ્થિતિ છે એના ઉપર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એની સાથે સાથે નેશનલ સિક્યોરિટી, ખેડૂતોના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો, મહિલાઓના પ્રશ્નો અને જે કેટલાક સરકતા સવાલો છે એના ઉપર કોંગ્રેસની કાર્ય સમિતિએ ચિંતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ શું કરી શકે એના માટે પણ છેલ્લા પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે. અને ખાસ કરીને મેં શરૂઆતમાં જ વાત કરી હતી કે આ કારોબાર એ કોઈક માત્ર ઇલેક્શનને ધ્યાનમાં રાખીને નથી કરવામાં, ખાસ કરીને ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધી યાત્રા, આ બધી બાબતોનો ઠરાવમાં પ્રસ્તાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સર, પ્રિયંકા ગાંધીએ સોમનાથ જવાની ઈચ્છા વ્યક્ત કરી, એવું માની શકાય કે બીજી જાહેરસભા એ વિસ્તારમાં થશે? અત્યારે કહેવું મુશ્કેલ છે, પણ જોઈએ હવે, કારણ કે અત્યારે તેમની પાસે યુપીની જવાબદારી છે કેટલાક મત વિસ્તારોની. હું માનું છું ત્યાં સુધી વધારે કોન્સન્ટ્રેટ ઉત્તર પ્રદેશ ઉપર કરશે. સર, જે મિનિમમ ઇન્કમની વાત કરી છે, જો સરકાર બને તો ભારણ ખૂબ વધી જશે, કારણ કે ઓલરેડી દેશની આર્થિક હાલત ખરાબ છે. કોંગ્રેસ કહે છે, કોંગ્રેસ હંમેશા વિચારીને જ પગલું ભરતી હોતી હોય છે. આ બીજી જે સરકાર હમણાં સત્તામાં છે, વિચાર્યા સિવાયના પગલાં ભરતી, પહેલાં નિર્ણય લે છે અને પછી વિચારે છે કે એનો અમલ કઈ રીતે થાય. કોંગ્રેસે જ્યારે પણ કંઈક વિચાર્યું હશે, મનરેગાનું હશે, ફૂડ સિક્યુરિટીની વાત હશે કે કોઈ પણ કાર્યક્રમો હશે, કોંગ્રેસ એનું આયોજન કરીને, પ્લાનિંગ કરીને, નાણાકીય વ્યવસ્થા કરીને જ વાત કરતી હોતી હોય છે. સર, આપને ગાંધીજી ધરતીએ સંદેશ દીધા, સીડબ્લ્યુસી કરી, પ્રધાનમંત્રી કહે રહે હૈ કે કોંગ્રેસ તો બાપુ કે આદર્શો કો માનતી હી નહીં હૈ ઓર બકાયદા વંશવાદ પે કામ કરતી. કબ કહા ઉન્હોને? મેં તો સમજે, પ્રાઇમ મિનિસ્ટર અભી બ્લોગ લિખને લગ ગયે તો ફિર સમજના ચાહીએ કે ચિંતા જો હૈ ઉનકી ઓર બઢ ગઈ હૈ, ફર્સ્ટ સ્ટેશન ઉનકા ઓર બઢ ગયા હૈ. જહાં તક ગાંધીજી કા સવાલ હૈ, ગુજરાત કા સવાલ હૈ, આઝાદી કા સવાલ હૈ, આઝાદી કા લડાઈ કા સવાલ હૈ, કોંગ્રેસ કા નામ ઉસકે સાથ જુડા હુઆ હૈ. આઝાદી કા ઇતિહાસ ઇસકા મતલબ હી હૈ કે કોંગ્રેસ કા ઇતિહાસ, ઓર કોંગ્રેસ કા ઇતિહાસ ઇસકા મતલબ હી આઝાદી કા ઇતિહાસ. અબ જિન લોકો કો આઝાદી કી લડાઈ સે અગર કુછ લેના દેના નહીં હૈ, ઉનકે મુંહ મેં ગાંધીજી કા નામ, સરદાર વલ્લભભાઈ પટેલ કા નામ શોભા નહીં દેતા. કોંગ્રેસ તો હંમેશા આઝાદી કે સાથ, દેશ કે સાથ, રાષ્ટ્ર કે સાથ, રાષ્ટ્રીય સુરક્ષા કે સાથ, રાષ્ટ્રીય એકતા કે સાથ, રાષ્ટ્રીય નિર્માણ કે સાથ હંમેશા જુડી હોઈ હૈ, ઓર ઉસે કોઈ કોંગ્રેસ કો ઉસસે અલગ નહીં કર સકતે. ચાહે કોઈ કિતના ભી ભાષણ કર દે, કિતને ભી જુમલે કહે દે, ઉસસે કોઈ ફરક નહીં પડતા. થેન્ક યુ.